ભગવાનને પ્રાપ્ત કરવા માટે, મોહિની સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે શિવ ભૂલી ગયા કે હું શિવ છું, મારી ઘરવાળી બાજુ ઊભી, નારદ પણ હારે, કાંઈ કાંઈ ભાન જ ન રહ્યું. ભગવાન મોહિનીની પાછળ હાલવા માંડ્યા. ભગવાને કરડી નજર કરીને જોઈ લીધું, શિવ તો મારી પાછળ આવે, એટલે ભગવાન આમ આમ હાલવા માંડ્યા. શિવ દોઢ કાઢી તો ભગવાને એના કરતા વધારે દોઢ કાઢી. આગળ ઠાકોરજી અને પાછળ મહાદેવ. આ પાર્વતી અને લક્ષ્મીજી બે ઊભા હતા. લક્ષ્મીજીએ આમ કોણી મારીને પાર્વતીને કીધું, ઈ તમારા ઈ જો. પાર્વતીને તો એમ થઈ ગયું, એવું આંકરું લાગ્યું, એવું આંકરું લાગ્યું કે આ જો ધરતી ફાટે તો અંદર હમાઈ જાઓ. અને એટલી ભાન નથી કે આમી ઉભાજીને આમ આમ પારકા બૈરેની પાછળ દોડે. શિવપુરાણમાં સ્પષ્ટ લખ્યું છે, ભગવાન શિવ પાછળ દોડતા દોડતા યોગ કળાથી ભ્રષ્ટ થયા. જ્યાં પ્રભુને આલિંગન કરવા જાય, ભગવાનને ભેટા તો ખરા પણ મોહિની નહીં, મોહન હાથમાં આવ્યા. પણ થયું એવું, શિવનું તેજ, શિવનું જે શુક્ર હતું ને, ઈસ્ખલિત થઈ ગયું. સપ્તર્ષિઓ ત્યાં હાજર હતા. ભગવાન નારાયણે હાકલ કરી, સપ્તર્ષિઓ આ શિવનું તેજ ધરતીની ઉપર ના પડવું પડે અને જીલી લો. ઋષિઓએ કોઈ પાત્રની અંદર શિવનું જે શુક્ર હતું એને ચીલી લીધું. ભગવાને નારદના કાનમાં કીધું. નારદજીને સપ્તર્ષિઓ બધાએ પહાડની ઉપર તપ કરનારા અંજના દેવી એની પાસે ગયા. નારદજીએ કીધું કે અંજના કોઈ ગુરુ છે તે કે નથી. કાન દ્વારા સ્પષ્ટ લખ્યું છે, એ જે શિવનું શુક્ર હતું એને અંજનાના ઉદરમાં સિંચવામાં આવ્યું અને હનુમાન રૂપી ગર્ભ રહ્યો છે. ત્રણ પિતા તો છે પણ ચોથી વાત તમને કરું. રામ સ્પષ્ટ કહે છે, તુમ મમ પ્રિય ભરત સમભાઈ. રામાયણમાં કથા આવે છે કે દશરથજીને એક દીકરો નહોતો, ત્રણ રાણી હતી. ગુરુએ એવી કીધું કે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરો. યજ્ઞ કર્યો, એમાં સ્વયં યજ્ઞ નારાયણ પાયાસ લઈ ભગવાન સ્વયં નારાયણ એ ખીરનો કુંભ આપ્યો. દશરથને કીધું કે ત્રણેય રાણીઓને યોગ્યતા પ્રમાણે, તારતમ્યતા પ્રમાણે તમે વહેંચજો. કે સારું, કૌશલ્યા સૌથી મોટા છે, પછી કઈ કઈ છે ને પછી સુમિત્રા છે. એ જ્યારે ભાગ પાડવા માટે દશરથ બેઠા એટલે અડધો ભાગ કૌશલ્યાને આપ્યો. જેટલું પ્રસાદ હતો એનો અડધો ભાગ કૌશલ્યાને, પછી જે અડધો વધ્યો એમાંથી બે ભાગ કર્યા. એમાંથી એક ભાગ હતો એ કઈ કઈ ને આપ્યો, બાકીનો જે વધ્યો એમાંથી પાછા બે ભાગ કર્યા. એમાંથી એક ભાગ ટુકડો કઈ કઈ ને આપ્યો, અને જે છેલ્લો ભાગ હતો એ સુમિત્રાના હાથમાં આવ્યો. હવે સુમિત્રાજી પ્રસાદ ભગવાનને યાદ કરી, આચમન કરી, ત્રણેય રાણી આંખ બંધ કરી, પ્રાર્થના કરીને પ્રસાદ ખાવા જાય, એ જ વખતે સુમિત્રાના ખોળામાં જે પ્રસાદનો પડ્યો હતો એ પડ્યાને ક્યાંકથી સમળી આવી અને એને ઉપાડી અને આકાશ માર્ગે જતી રહી. એ આકાશમાં જતા 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 એમ કહેવાય છે કે જ્યાં અંજની બેઠા હતા, પર્વત ઉપર તપ કરતા હતા, ભજન કરતા હતા, એના ખોળામાં આવીને મૂકી દીધો. અને એ પ્રસાદ માં અંજનાએ ખાધો. શંકરનું તેજ, યજ્ઞનારાયણનો પ્રસાદ, વાયુદેવના આશીર્વાદ, આ બધું જ જ્યારે ભેગું થયું ત્યારે મારા હનુમાન પ્રગટ થયા છે ભાઈ.
રામ જો યજ્ઞ નારાયણના પ્રસાદની કૃપાનું ફળ હોય, દશરથના પુત્ર કહેવાતા હોય, તો હનુમાનજીને પણ એ ન્યાય ચાર પિતા થાય. અગ્નિ નારાયણ એટલે યજ્ઞ નારાયણ પોતે, ભગવાન સ્વયં, બીજા શિવ, ત્રીજા વાયુ અને ચોથા કેસરી. રામનો જન્મ થયો ચૈત્ર સુધી નવમીએ અને હનુમાનજીનો જન્મ થયો ચૈત્ર સુધી પૂર્ણિમાએ. પાંચ છ જ દિવસનું અંતર છે. હનુમાનજી મહારાજ રામથી છ દિવસ નાના છે. આ ભગત છે, ઓલા ભગવાન છે, આ સ્વામી છે, ભગવાન રામ સ્વામી છે, આ સેવક છે, આ દાસ છે અને ઓલા માલિક છે. પણ આજે મને કહેવાય દો કે ભગવાન કરતા ભગત મોટો થઈ ગયો. હે, કોઈ કવિએ બહુ સરસ લખ્યો શેર, રબ કરતા તો છડે રાબિયાન, માધવ કરતા મીરા. રબ કરતા છડે રાબિયાન, માધવ કરતા મીરા. ભગવાન કૃષ્ણ કરતા તો મીરા મોટી છે, રબ કરતા તો રાબિયા મોટી. એમ રામ કરતા હનુમાન મોટો લાગે, પણ એ દાસ છે, તો આપણો ભાવ છે. હનુમાનજી મહારાજના જન્મની આવી રીતની બધી કથાઓ છે. 11:30 થઈ ગયા છે. જે સંતો પધાર્યા છે આપણે એમના આશીર્વાદ લઈશું. તમારે કોઈને ઘરે જઈને ચૂલો હળગાવવાનો નથી. દાદાનો ભંડારો અખંડ હાલે છે. આખા ગુજરાતમાં એક જ એવું ધામ હશે કે રાતના 2 વાગે તમને હનુમાનજીનો પ્રસાદ મળી રહ્યો. સાળંગપુર ધામ છે આ. ગુજરાતમાં તમે ઠેર ઠેર જાઓ તો રોટલો અખંડ ચાલુ હોય છે. અહીંથી પાળિયાદ જાઓ, વીરપુર જાઓ, સતાધાર જાઓ, બગદાણા જાઓ, હવે કેટલી જગ્યાઓ બધી, જ્યાં જાઓ ત્યાં રોટલો અખંડ વહેતો હોય. અખંડ કાઠિયાવાડનો રોટલો પ્રસિદ્ધ છે. હા, અને અહીંયા તો ભગવાન આવે ને તોય કોઈ દડો ભૂખ્યો ન જાય. હા, એટલે કાઠિયાવાડનો એક શેર તમને કઈ પૂરું કરી દો. નો ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે. નો ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભારાડી છે. અને ખાંડણીએ જે ખંડાણો હતો ને એનો બાપ કાઠિયાવાડી છે. એ ઠાકોરજીને પણ કહી દે કે હે ભગવાન, અમારા ઘરે આવ, અમારી કોઠીમાં જો દાણા ખૂટી જાહે ને તો અમારા છોકરાના માથા ખાંડીને ખવરાવશું, પણ તને ભૂખ્યો ઊભો નહીં થવા દે. આ કાઠિયાવાડનું ખમીર છે ભાઈ, આ કાઠિયાવાડનું ખમીર. મહેમાન આવ્યા હોય, ખેતરે બેઠા હોય અને રોટલો પટેલ ખાવા બેઠા હોય, ખેતરની અંદર કોઈ પણ ખેડૂત બેઠા હોય ને, આમ કોઈ નીકળો રામ કરે તો એ ઊભા થઈને કે હાલો હાલો થોડુંક થોડુંક લેતા જાઓ, હા થોડુંક લેતા જાઓ. દરબારોની અંદર તો એક રિવાજ છે, છાશું પીતા જાઓ. હા, સ્વામિનારાયણ ભગવાનને બધા કાયમ દરબારોને લઈને આમ ફરતા ને એમાં એક કોઈ એ વખતે ભગવાનની હારે દરબારો ઓછા છે ને, બીજે પટેલો ના અંતે બીજા વાણિયા ને બધા ભગવાનની હારે છે. એમાં એક ગામમાં નીકળ્યા, મહારાજને એક કાઠી દરબાર મળ્યા. એટલે મહારાજની માણકી ઘોડીનું ચોકડું પકડ્યું. ચોકડું પકડ્યું કે મહારાજ છાશું પીધા વગર ન જવા દઈ. ઓલા જે બીજી જ્ઞાતિના હતા એને છાશું પીવામાં કઈ ખબર પડી, દરબારને જ પડે, છાશું પીધા વગર ન જવા. ઓલા બધાને એમ તો ભૂખ લાગી છે ને છાશ પાવી છે તારે કે? મહારાજ કે હાલો. દરબારને ત્યાં જ્યારે ગયા ત્યારે તો કેટલાય પ્રકારના પકવાનો, કેટલી સરસ મજાની રોટલા, જાક, નાન, તેન, દૂધપાક ને એવું. અને ઓલાના ભાણામાં જ્યારે આવ્યું ને ત્યારે એમ થયું આને શું કહેવાય, મહારાજ કે આ છાશું પીવાની વાત છે.
ત્યારે ઓલા બધાની આંખી ઉગડી ગઈ, આની છાશુ આવી હોય તો શેરો ખાવો એ તો કેવું હશે. ઈ આ કાઠિયાવાડ છે ભાઈ, તમને એમ કે હાલો છાશું પીવા, પણ ઘરે જાઓ ને ત્યાં તો દૂધ પાકના માલપુડાના આંધણ મૂક્યા હોય. આ સાળંગપુર ધામ, આ ધરતી, આ દાદાનો દરબાર, એ આપણે ભાગ્યશાળી છીએ, બહુ ભાગ્યશાળી કે આ યોગ જ ન મળે. પ્રવીણભાઈ, વડતાલનો પાટોત્સવ કરાવો ને ગઢડાનો પાટોત્સવ કરાવો ને સાળંગપુરનો પાટોત્સવ કરાવો ને તો બીજો જન્મ લેવો પડે બાપા, બીજો જન્મ. હા, પચાસ પચાસ વર્ણના લખાઈ ગયેલા, ગઢડામાં જાઓ પૂછો કોટારી જોમીને, હાઠ હાઠ સિત્તેર સિત્તેર વર્ણના પાટોત્સવ લખાઈ ગયા. હવે આપણે લખા આપણા ભાગમાં ન, છોકરાના છોકરાના ભાગમાં આવે સિત્તેર વર્ષ પછી, વડતાલમાં હાઠ સિત્તેર વર્ષ પછી નંબર લાગેલો, કેમ મેળવું પડે. આ સાળંગપુરમાં એમ જ છે, પણ આ તો પ્રવીણભાઈનું કંઈક પૂન ઉદય થયું છે ને મેળ પડી ગયો. બે ભેગા થયા ને એન્જિન બે ભેગા થયા એટલે. માણાની સુવાસ નહીં પણ માણસના સત્કર્મની સુવાસ હોય છે. હમન ચોપડા રાખ્યા, દાદો શું છે, કેમ દુનિયા સલામ કરે, ક્યારે ઉઘરાણી નોકરી, કોઈ દાડો ભગવાનને કીધું ને પ્રભુ આટલું કામ છે, પણ કામ જ ન હોય. બૈરા છોકરા કાંઈ નહીં, એકલો માણા, હા કપડાની જરૂર નહીં, લંગોટ કઈક જોઈએ તો માગે ને, અને આપણે આખી દુનિયાનું જોઈએ અને ગમે એટલું આપે તો સારું ઓછું જ પડે. આ કડી જયારે ગાય ને ત્યારે એમ થાય દાદાને, એમ આપણને એમ થાય કે ખરેખર રામ આના ઋણી રહીએ ને. ન કરી કદી એ ઉઘરાણી, સામાન ચોપડા તેમ, સામાન ચોપડા. વાહ, એક એક શબ્દ પકડજો, કેવું થવું છે, ભગત થવું છે, ભગવાનને વહાલા થવું છે. અને એટલું યાદ રાખજો, એક વખત કહી દે તું મારો છો તો દુનિયાના દુઃખો તમારાથી હો ગાવા કરે. આ કેવું નહીં પડે. અમારા ગુરુ કાયમ વાત કરે કે હોટલની અંદર જમવા માટે જઈને ફાફડાનો ઓર્ડર કરીએ કે ગોટાનો ઓર્ડર કરીએ ને ત્યાં ચટણી વેચાતી ન લેવી પડે તો મફત આવે. અરે અરે, એની પાછળ હોય જ મફત. ગાંઠિયા લઈએ એટલે ઓલાને બે મરચા તળેલા આપવા જ પડે મફત. હોટલમાં જઈને પૂછીએ, ભાઈ ફાફડા કેમ આપ્યા, 100 રૂપિયાના 200 રૂપિયાના કિલો. ચટણી તો એ મફત આવશે, તો એક કામ કરો કિલો ચટણી આપી દો તો આપે કોઈ. બે ભાઠા નાખીને બહાર કાઢી નીકળ, પણ એમ કઈ વાંધો નહીં, 500 ગ્રામ ફાફડા આપો લાવો તો ચટણી તો વાટક્યો ભરીને એમ નામ આવે. એમ ઠાકોરજીને રીઝવવાને એ ફાફડાની જગ્યાએ છે, અને દુનિયાના બધા સુખ છે ને એ તો ચટણીની જગ્યાએ છે. ઠાકોરજીને કોઈ દાડો એને કઈ કીધું જ નહીં, લો હા માંગણા કેરા વેણ રખતી રામ કૃપાના એ સુખ સંસારી, રામ કૃપાના સુખ સંસારી સ્વાદ ભર્યા નવ ચાખ્યા, એક જન્મ રામને રોની રાખ્યા.
જાણે માંગણા પહેરા પ્રેણ હરખતી કોઈને મોઢે ન વાગ્યા. સીતાની શોધ હનુમાને કરી, લક્ષ્મણના પ્રાણદાતા હનુમાન છે, સુસેણ ને ઈ લઈ આવ્યા. સુગ્રીવને ગાદી મળી હોય તો હનુમાન કારણ છે, વિભીષણને લંકાનો અધિપતિ બન્યા હોય તો હનુમાનજી કારણ છે. અને દાદાના દરબારમાં બેહીને કહેવાય દો, રામ પણ અવધપતિ થયા હોય ને તો એમાં મૂળ કારણ હનુમાન છે. પણ ક્યારેય કોઈના કાનમાં જઈને કીધું નહીં કે આમાં આપણે ભેગા છીએ. અને આપણે નડવા સિવાય કોઈ કામ ન કર્યું હોય તો કે આપણે હતા એટલે જોજો. એમને મોટું થવાય આવો બાપા આગળ આવતા. રામ કૃપાના સુખ સંસારી સ્વાદ ભર્યા, એણે સ્વાદ ભર્યા. અમારા મનુ બાપા બહુ દાદાના ભગત છે ને આફ્રિકાથી સ્પેશિયલ કથા સાંભળવા આવ્યા, એમને તાળીયું ત્યાં આપણે એમનું સ્વાગત કરીએ. હનુમાન દાદાની તેજુરી છે એના ઘરમાં, એટલે એ તો હનુમાન દાદાના મેનેજર છે, માલિક તો આ છે, એવા ભગત છે. દાદા એટલે દાદા છે. એ સંત એવું કહેતા હતા કે એને નામ ન રાખ્યું, દાદા રૂપ નહીં. અત્યારે આપણે બધાને ઝઘડા કે ના, નામ રૂપ અને માનના જ છે ને, બીજું છે કઈ? માન જોઈએ, મારું નામ આવવું પડે. પણ આ દાદા નહીં, કાંઈ નહીં, આઈ એમ ઝીરો. રામનો દરબાર ભરાઈને બેઠે ને રામની કચેરી ભરાઈને ત્યારે હનુમાન સૌથી છેલ્લા બેઠા હોય, સંકટ હોય ને ત્યારે આગળ આવી ઊભા રહે અને પછી એને ગોતવા પડે. સન્માન અને યશની ઈચ્છા જ નથી. ગીતા પ્રેસ ગોરખપુરમાંથી હનુમાન અંક બહાર પડ્યો છે, બહુ મોટો છે, જાડો છે. આખા દેશના મોટા મોટા સાધુઓ, મોટા મોટા સત્પુરુષો, મોટા મોટા વિદ્વાન 100 વર્ષથી જે જે હનુમાનજી ઉપર લખાણું છે એનો સંગ્રહ કરીને એમાં લખ્યું છે એ હું 4-5 દાડાથી વાંચું છું. ત્યારે આમ વાંચતા હોય ને ત્યાં આંખમાં દાહુડ આવી જાય. અવધમાં રામની સેવાનું કામ પતે એટલે હનુમાનજી મહારાજ પર્વત ઉપર જઈ પોતાના ઠાકોરને યાદ કરી કરી અને પથ્થરોની જે શિલા હોય ને એના ઉપર રામચરિત્ર લખે, કારણ કે કવિ છે પોતે, ગાયક છે હનુમાનજી, કારણ કે એને રામ કથા સૌ પ્રથમ વખત વિદેશમાં જઈને કરી. એટલે હું હનુમાન દાદાને ઘણી વખત કહું, સૌ પ્રથમ આ ધરતી ઉપરનો ફોરેન રિટર્ન કોઈ પણ ભગવાન હોય ને તો એ અમારો હનુમાન છે. સૌ પ્રથમ વખત ફોરેન રિટર્ન જો કોઈ હોય તો હનુમાનજી, પછી બધા ગયા. એક કુદકો મારો લંકા પહોંચી ગયા. અને વિચાર તો કરો, રાવણ જેવું ભયંકર રાક્ષસ કેટલી ચોકી, મશક સમાન રૂપ ધરી. મશક એટલે મચ્છર જેવડું રૂપ ધારણ કરીને લંકામાં રાત્રિએ જ્યારે પ્રવેશ કરે છે, રાવણની સિક્યુરિટી એટલી ટાઈટ હતી ને, આજના કેમેરા હું
કરંટ હું અને જેટલી જેટલી ચોકીઓ હતી ત્યાં તમામ ચોકીને રાવણ બુદ્ધિશાળી બહુ હતો, વેદનો જ્ઞાતા હતો, શિવનો મહાન ભક્ત હતો, એટલો બધો માઇન્ડેડ માણા હતો કે જ્યાં જ્યાં ચોકી હતી રાવણની ત્યાં ત્યાં એ ચોકીના અધિપતિ તરીકે એને સ્ત્રીઓને જ રાખી. તમે તેને તમારું જે આવે એમને જ આપી દો છો. સાચવે તમને કેવા સાચવે જોન બધાને. લંકાની પહેરેદાર તો લંકી નહીં, પોતાની પંચવટી સુધીની જે પોતાની જે બોર્ડર હતી અને ત્યાં મોટી છાવણી હતી અને એ છાવણીની અંદર ખરદૂષણ 10,000 રાક્ષસો એ બધું રક્ષણ કરતા હતા, પણ એની માલકીન, એની ઉપર લીડરશીપ કરનારી, જેની નજરની સામે આખી એની બોર્ડર હચવાતી હતી, અયોધ્યાના જંગલ પાસે એક મોટું એનું છાવણી હતી. મારી અને સુબાહુ ત્યાંના રાક્ષસો રાવણના હતા અને એની ઉપર જેની લીડરશીપ હતી એ ત્રિજટા, આપણે ત્રાટિકા, ત્રાટિકા ત્યાં ચોકી કરી દીધી, અહીંયા લંકીની કરી દીધી અને મધ્ય દક્ષિણ ગુજરાતની, દક્ષિણ ભારતની અંદર આ સુરપણખા ચોકી કરી દીધી. મચ્છર જેવડું રૂપ ધારણ કરીને જ્યારે હનુમાનજી રાત્રિના ઘોર અંધકારમાં લંકામાં પ્રવેશ કરે છે, તુલસીદાસજી આખું લંકાનું જે વર્ણન કર્યું છે, મોટા મોટા યોદ્ધાઓ શસ્ત્ર સજ્જ થઈને ફરે છે અને એ વખતે લંકીની, હવે મચ્છર તો કેટલા બધા ઉડતા હોય, એનો કેમેરો કેવો હોય છે દાદા, તું વિચાર કરો. અને જ્યાં હનુમાનજી મહારાજ જવા પ્રવેશ કરે અને તરત જ પેલી લંકીની બોલી, હો બંદર, ઓળખી ગઈ મચ્છર કેવડું હોય, હોય હોય ને ભાઈ આફ્રિકામાં આવડાક હોય, કેવડાક હોય, અહીંથી અમારે આફ્રિકા આવવું હોય ને તો ઇન્જેક્શન લઈને આવવું પડે, કારણ કે મચ્છર કરડી જાય ને, સૌથી મોટા મોટા મચ્છર આફ્રિકામાં થાય. હવે કેવડું હોય મચ્છર, હોય હોય ને કેવડું હોય બોલો ભાઈ, આપણે ભારતમાં અવડા હોય, આફ્રિકામાં કદાચ અવડાક હોય. અહીંયા તુલસીદાસજી ચોખ્ખું લખે, મશક સમાન રૂપ કદી કપિ ધરી, લંકહી ચલેયું સુમીર નર હરી. ઠાકોરજીને યાદ કરતા કરતા જ્યાં પ્રવેશ કરે છે ને એ જ વખતે પેલી લંકિનીએ જોરથી ત્રાડ નાખી. નામ લંકિની એક નિશીચરી, સો ચહ ચલેહી મોહી નિંદરી, જાનહી નહીં મરમુ સઠ મોરા. હનુમાનજી કે એ સઠ, ઓ બંદર કહાં જાતા હૈ, મેરી નજર ચુરા કર. પાછો વળ, તમે વિચાર કરો, આટલા કડક ચોકી પહેરામાં પણ જઈ સીતાજીને વીટી આપી, મર્દાનગીથી રામ કથા સંભળાવી સૌ પ્રથમ વખત, રાવણના જેવા રાક્ષસના જેવા ભયંકર રાક્ષસના ખેમામાં માત્ર એકલા નિડરપણે જવું એ કઈ હેલી વાત છે? હનુમાન સિવાય કોઈથી ન થાય. હનુમાનજીને જ્યારે પૂછવામાં આવ્યું કે હે હનુમાન, બધા વાંદરાઓ બધા ભેગા થઈને પૂછ્યું કે આટલા ભયંકર રાક્ષસને તમને એકલા જતા બીક ન લાગી, આવું પૂછ્યું વાંદરાઓ ભેગા થઈને બધા. અરે હનુમાનજી કીધું, એકલો ક્યાં હતો, હે એકલાનો એકલો ક્યાં હતો, તો ધનુષ બાણ લઈને મારો રાઘવ મારી હારે હારે હાલતો હતો, મારો ઠાકોર મારી પાછળ પાછળ મારું રખેવાળું કરતો હતો.